મને વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પાના નંબર 161 પરના જોઈએ, એટલે કે 160 અને 161 પેજ નંબર પરનું જોઈએ. 160 અને 161 એમાં રસ્તા પર આવૃત્તિ ચિહ્નો બનાવ્યા છે, એટલે રસ્તા પરથી પસાર થતા વાહનોનું આવૃત્તિ ચિહ્નમાં ફેરવીને બનાવવામાં આવ્યું છે. સુમિતાએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યાઓ ગણી. તેને દરેક વાહનો માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. દરેક વાહનો માટે શું બનાવ્યું? આવૃત્તિ ચિહ્ન, કે સાયકલના આટલા, મોટરસાઇકલના આટલા, આ રીતે એને આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. તેને દરેક વાહન માટે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. આથી તેને દરેક પ્રકારના વાહનોની ગણતરી ઝડપથી કરવામાં મદદ મળી. ચાલો તો આપણે જોઈએ કે એને કેવી રીતે ઝડપથી ગણતરી કરી. ચાલો હવે કોષ્ટક જુઓ, અહીં આપ્યું છે આવૃત્તિ કોષ્ટક. જુઓ, એમણે આવૃત્તિ કોષ્ટક બનાવીને રેડી રાખ્યું છે, આપણે એમને મદદ કરીએ અને સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલું જ આપ્યું છે સાયકલ, તો ચાલો આપણે જોઈએ સાયકલમાં. તો સાયકલમાં આપણે જોઈ શકતા હશું કે સાયકલ, તો સાયકલમાં કેટલા આવૃત્તિ ચિહ્ન બનાવ્યા છે? હવે તમને ખબર જ છે કે આવું પૂરેપૂરું એક બોક્સ હોય એટલે આપણે પાંચ ગણીએ છીએ, બરાબર ને? એક રેખા એટલે એક, બે, ત્રણ, ચાર અને પાંચ રેખાથી બનેલો બોક્સ છે. આ પાંચ રેખાથી બનેલો બોક્સ છે એટલે આપણે એને પાંચ ગણીએ છીએ. ચાલો તો પાંચ એવા કેટલા બોક્સ છે? ચાલો ગણો તો, એક, બે, ત્રણ, ચાર, પાંચ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. અધૂરો છે તેને ગણવાનો નહીં, એને પછી આપણે રેખા ગણી લેશું, એની કેટલી બાજુઓ છે તે ગણી લેશું. ચાલો પાંચ છે એટલે પાંચું પાંચું પાંચ બોક્સ છે અને એક બોક્સ બરાબર પાંચ, એટલે પાંચું પાંચું પચીસ. પચીસ છે અને એની ઉપર કેટલી લાઈન છે જુઓ, છવ્વીસ, સત્તાવીસ, આ છવ્વીસ, આ સત્તાવીસ ને આ અઠ્ઠાવીસ થઈ ને, એટલે અઠ્ઠાવીસ સાયકલ પસાર થઈ છે ત્યાંથી, એટલે સાયકલની સંખ્યા અઠ્ઠાવીસ. ઓકે, ચાલો હવે એની પછી કાર કેટલી પસાર થઈ, તો કારનું જોઈએ. તો કાર અહીં તમે જોઈ શકતા હશો કે પાંચ પાંચના બે બોક્સ, એટલે પાંચ દુ એક અને બે બોક્સ, બરાબર ને? પાંચ નો એક એવો બીજો પાંચનો એક, એટલે પાંચ દુ દસ, દસ બોક્સ તે અને એની ઉપર એક અને આટલું છે, બે લાઈન છે, એટલે દસ, અગિયાર અને બાર, બે લાઈન હોવાથી બાર કાર ગઈ હશે. ચાલો એની પછી છે રિક્ષા, તો રિક્ષા કેટલી ગઈ હશે? ચાલો તો રિક્ષા માટે જુઓ, રિક્ષા માટે કેટલા બોક્સ આપ્યા છે? ત્રણ પૂરેપૂરા બોક્સ પાંચ પાંચના, એટલે પાંચ ટાલી પંદર, પંદર તો ખરા જ અને તેની પર આટલા છે, એટલે પંદર, પછી સોળ, સત્તર અને અઢાર, એટલે અઢાર રિક્ષાઓ પસાર થઈ હશે. ચાલો એની પછી બસ, તો બસ કેટલી ગઈ હશે? તો બસની માટે કેટલા બોક્સ આપ્યા છે? એક, બે ને ત્રણ બોક્સ આપ્યા છે અને તે પર પાંચ પાંચના, તો પાંચને ત્રણ વખત ગુણવા પડે. પાંચ કેટલી વખત આપ્યા છે? ત્રણ વખત, એટલે પાંચ ટાલી પંદર બસ ગઈ હશે. ચાલો હવે પેડલ રિક્ષા, કઈ રિક્ષા? પેડલ રિક્ષા. તો પેડલ રિક્ષા કેટલી ગઈ હશે એ જાણવા માટે, એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો જુઓ કેટલા બોક્સ આપ્યા છે પાંચ પાંચના, એક, બે, ત્રણ, ચાર, ચાર બોક્સ પૂરેપૂરા આખા, અને બીજું એક ચોરસ બોક્સ આ રીતે આપ્યું છે, વચ્ચે લીટી આપી નથી, આ રીતે, એટલા માટે પાંચ પેડલ રિક્ષા માટેના પાંચના એક, બે, ત્રણ ને ચાર, ચાર વખત પાંચ પાંચવાળા બોક્સ છે, એટલે પાંચ ચોક વીસ, વીસ પછી આઈડી ગણવાનું બાકી રહેશે, વીસ પછી આ એકવીસ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ, એટલે ચોવીસ પેડલ રિક્ષા ગઈ હશે. ચાલો હવે પછી ખટારો, ખટારો કેટલા ગયા છે? ખટારો, ખટારો માટે જુઓ એક જ બોક્સ આપેલું છે, આટલું જ, એક બોક્સ, એટલે આ પાંચ અને એની પર એક લીધી, એટલે પાંચ ને એક છ, એટલે કે ખટારા છ ગયા હશે. ચાલો પૂર્ણ થયું, પૂર્ણ થયું, આ બધું ક્રમમાં લખવાનું, એક સરખું એટલે ગણતરી થઈ શકે. ચાલો હવે દરેક પ્રકારના વાહનોની સંખ્યા આપણે કોષ્ટકમાં લખી દીધી. આ છે દરેક પ્રકારના વાહનોના નામ અને આ તેની સંખ્યા, બરાબર? આ સંખ્યા છે અને આ વાહનો છે, બરાબર? હવે કુલ વાહનો કેટલા તે પણ આપણે અહીંયાથી શોધી શકાય. ચાલો પહેલું જ આપણું થઈ ગયું, દરેક પ્રકારના વાહનોની સંખ્યા કોષ્ટકમાં લખો, તો આપણે આ કોષ્ટકમાં લખી દીધી છે, બરાબર? આ કોષ્ટકમાં આપણે લખી દીધી છે દરેક પ્રકારના વાહનોની સંખ્યા. હવે એમ કહેવામાં આવ્યું છે, બીજો પ્રશ્ન, સુમિતાએ અડધા કલાકમાં રસ્તા પર કુલ કેટલા વાહનો જોયા? આટલા બધા વાહનો એને જોયા,
તો કુલ કેટલા વાહનો જોયા છે? આ બધાનો સરવાળો કરીશું એટલે કુલ સંખ્યા મળશે. ચાલો કરીએ. ચાલો છ ને છ ની અંદર ચાર ઉમેરીએ એટલે દસ, દસ ને પાંચ પંદર, બરાબર, પંદર આઠ ને બે દસ, પંદર ને દસ પચીસ, પચીસ ની અંદર આઠ ઉમેરો, છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ, તેત્રીસ તો ત્રણ વડી પડી ત્રણ, ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, એટલે કે એકસો ને ત્રણ દસ, બરાબર, દસ લખી દીધા. એકસો ને ત્રણ કુલ વાહનો જોયા હશે, કુલ વાહનોની સંખ્યા, કુલ વાહનો કેટલા જોયા સુવિધાએ? તો એકસો ત્રણ વાહનો કુલ જોયા. ચાલ હવે એમ કીધું છે કે ખટારાની સંખ્યા, એટલે આ ખટારાની જે સંખ્યા છે તે ખટારાની સંખ્યા કરતા આની કરતા રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે, એટલે આની કરતા આ ત્રણ ગણી છે, સાચું કે ખોટું? તો આપણે જોઈએ ખટારાની સંખ્યા છે, ખટારાની સંખ્યા છે છ અને રિક્ષાની સંખ્યા છે અઢાર. ચાલો આપણે જોઈએ છ વડે ગુણો આપણે, તો છ ટાલી અઢાર, એટલે કે છ ને ત્રણ વખત ગુણીએ, ત્રણ જેટલી ઉમેરીએ એટલે ત્રણ ગણી ઉમેરીએ તો અઢાર બને. તો હા, ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા ત્રણ ગણી છે. કેટલા ગણી? ત્રણ ગણી કહેવાય, ત્રણ ગણી છે, સાચી વાત છે, આ વિધાન સાચું છે, ખરું વિધાન. ચાલો બીજા સાત ખટારા તથા બે બસ માટે આવૃત્તિ ચિહ્ન મૂકો, એટલે કે બીજા ખટારા જે છે, આ ખટારા ખટારામાં જે આપેલા હતા આટલા બોક્સ, આટલા બોક્સ આપેલા હતા એમાં વધારે સાત ખટારાનું આવૃત્તિ ચિહ્ન દોરો. અને બસ જે આપેલી છે, બસ ક્યાં આપેલી છે? આવી બસ, બસ આપેલી હતી, ત્રણ જ બોક્સ આપેલા હતા આ રીતે. તો આ બસમાં પણ બીજા આવૃત્તિ કોષ્ટક દોરો. કેટલી બસ માટે? તો બે બસ માટે. ચાલો પહેલાં તો સાત ખટારા માટેનું આવૃત્તિ ચિહ્ન બનાવીએ. તો અમારી ઉમેરીશું આપણે નવા ઉમેરીશું, એક બે ત્રણ, આ તો હતું જ એટલે અહીંયા આટલું આપણું કરી દઈએ છીએ, આ તો હતું જ, આટલેથી આપણે સ્ટાર્ટ કર્યું, એક બે ત્રણ ચાર અને આ પાંચ, હવે છ અને સાત, આ ખટારાની આપણે આવૃત્તિ ચિહ્ન બનાવ્યા. કેટલા? સાત, સાત આવૃત્તિ ચિહ્ન બનાવ્યા, ખટારા સાત ઉમેર્યા અંદર, બરાબર. હવે બસમાં પણ ઉમેરવાના છે બે, તો એક અને બે, આ બસમાં આપણે કેટલી ઉમેર્યું? બે ઉમેર્યું, એટલે આ રીતે તમારા કોષ્ટકમાં વધારો થશે, આવૃત્તિ ચિહ્નના કોષ્ટકમાં વધારો થશે. આ રીતે તમારું કોષ્ટક પણ પૂર્ણ થશે. અને આ જે વધારો કરવાનો હતો આ રીતે અલગથી વધારો કરીને દર્શાવવાનો આ રીતે, એટલે આમાં ચેન્જીસ થશે નહીં. આમાંથી પ્રશ્નના જવાબ આપણે આપીને પૂર્ણ કર્યું છે.